कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। पंडित भागचंद जी साहब ने रचना सत्ता स्वरूप ने आधारे अपने सौ छेल्ला केटलाक महीना होती खूब ज ऊंडाण थी गंभीरता थी आत्मानुभव नी मुख्यताए वेद विज्ञान नी मुख्यताए स्वाध्याय अध्ययन करीए छीए। साचा अर्थमां आ देव भक्ति नो विषय छे सर्वज्ञ भक्ति नो देव भक्ति नो देव वंदना नो आ को विषय चाले छे। गई काले जेवी रीते आपणे सत्ता स्वरूप नो भाव भाषण सत्ता एटले अस्तित्व स्वभाव भाव एनो भाव भाषण आपड़ा ज्ञान मा आपड़ा अभिप्राय मा आपड़ी श्रद्धा मा केवी रीते होवो जोई। भाव भाषण भाव भाषण एटले अनुभव आनंद एनी बधी चर्चा गई काले आपणे करी हती। एना वगर मार्ग हाथ में आवे एवो नथी। बीजी बहु मार्मिक चर्चा आपणे सत्ता स्वरूप ने आधारे ज गई काले सत्ता स्वरूप पुस्तक ने ज आधारे मनुष्य गति में स्वाध्याय अध्ययन नी जे दुर्लभता छे ध्यान थी सांभळजो। मनुष्य गति नी दुर्लभता नी वात नथी करता काका समझाय छे। मनुष्य गति नी दुर्लभता नी वात नहीं मनुष्य गति मळ्या बाद शास्त्र स्वाध्याय नी दुर्लभता पॉइंट पकड़ाय छे बधाय ने। हुं व्यक्तिगत कोई ने नहीं पूछू पॉइंट पकड़ाय छे समझाय छे। पशु गति नी वात करी नरक गति नी वात करी अने देव गति नी वात करी फरीथी हूँ वाचवानो छू। आखो अनुसंधान मेळवा माटे हूँ एनी अत्यारे वात बहु गंभीरताथी हूँ मुकवा मांगू छू। बहु प्रयोजनभूत छे विषय ने बिलकुल ये आखो फकरो तो आम बिलकुल गोखी जाओ मोढ़े करवा जेवू छे गांठे बांधी ने राखवा जेवू छे। हमणां स्क्रीन ऊपर मूकुं छुं तमारी पासे पीडीएफ होय तो तमे ओपन करो ओरिजिनल ग्रंथ तो आपणी पासे छे ज नहीं। गुरुदेव श्रीना आठ प्रवचनो छे सत्ता स्वरूप पुस्तक ऊपर आपणे वात करी छे मैं बहु पहला पण करी छे। मनुष्य गति नी दुर्लभता नी वात नथी करता ई तो दुर्लभता तो छे ज पण मनुष्य गति ने मनुष्य गति मां म्लेच्छ कुल मां म्लेच्छ खंड मां प्रतिकूल परिस्थिति मां परिवार नी विचित्रता मां
અલ્પ આયુ વગેરેની પ્રતિકૂળતામાં સમજાય છે, હીન પુણ્યશાળી મનુષ્ય પર્યાયમાં પેદા ન થતા જૈન કુળમાં જીન આમનાયમાં માં જીનવાણીના ખોળામાં પંચેન્દ્રિય તો એ તો છે જ નહીં, એના ઉપર તો ક્યાંથી થાય? પંચેન્દ્રિય તો તિર્યંજમાં પણ છે. કેવળ મનુષ્ય ગતિમાં પણ એવો મનુષ્ય ભાવ કે મનુષ્ય જીવનમાં પણ એવી સાનુકૂળતા, વક્તા મળે, જીનવાણી મળે. હમણાં બે દિવસથી રાજવાર્તિકના ક્લાસમાં એ બહુ સરસ ચર્ચા આવી, આજે પણ આવી, ગઈકાલે પણ આવી. જ્ઞાન મેળવવા માટે દેશ દેશાટનમાં જવું પડે છે. પહેલા વર્ષો પહેલાનો એક કાળ એવો હતો, અરે હમણાં પણ છે ને, જેને શાસ્ત્રી કરવી હોય, શાસ્ત્રીનું ભણતર કરવું હોય, આ ક્રમે કરીને બધા શાસ્ત્રોનો અભ્યાસ 5-6 વર્ષ કરવું હોય તો કેટલી પ્રતિકૂળતા વેઠવવી પડે છે. ઉદયપુર મોકળો અને જયપુર મોકળો, જે ખાવા મળે એ ખાઓ, જ્યારે ખાવા મળે ત્યારે જ ખાઓ, કોઈ સુખ સુવિધા નહીં. હવે તો બધી જાહો જલાલી છે, રાજકુમાર જેવો વૈભવ ભોગ બધા બધી સંસ્થાઓમાં ભોગવે છે. ભાઈ રાજુભાઈ સમજાણો, હું એક જ દાખલો આપું. અમે 25 વિદ્યાર્થીઓ એક બાથરૂમ અને એક ટોયલેટ નું યુઝ કરતા હતા. 5 રૂમ, દરેક રૂમમાં 5 છોકરાઓ, અને રૂમ એટલે કેટલા, વધી વધીને 6x8, એના કરતા આજકાલના કરોડપતિના બેડરૂમ એ મોટા છે. 20x20 ના, 15x20 ના. 25 છોકરાઓ અને બે જ ટોયલેટ બાથરૂમમાં એડજસ્ટમેન્ટ કરતા. આ તો એક મેં દાખલો આપું છું. અને હવેના જે હોસ્ટેલ છે એમાં તમે ઉદયપુર નું લો કે જયપુર નું લો, 2 છોકરા રહેતા હોય અને બંને માટે ટોયલેટ બાથરૂમ સેપરેટ હોય, અટેચ બાથ હોય. સવારે દૂધ મળે અને કેળા મળે, બપોરે આવે કોલેજે તો કેળા મળે, દૂધ મળે. આવા તો લાડકોડ છે, આવી તો જાહો જલાલી છે. દેશ દેશાટનમાં જવું પડે, દૂર દેશમાં જઈને રહેવું પડે, પેલા કાશી બનારસ એવી જગ્યાએ જઈ જઈને ન્યાયનો અભ્યાસ કરતા. ખ્યાલમાં આવ્યું? એટલે એ વાત આવી એમાં ક્લાસમાં કે પહેલો એક જમાનો એવો હતો કે જ્ઞાન મેળવવા માટે, અભ્યાસ કરવા માટે અમે લોકો શાસ્ત્રી જયારે ભણતા ત્યારે મહારાષ્ટ્રના બે બહેનો અનમેરિડ, બંનેના લગ્ન નહોતા થયા. બંને બહેનો, એક તો એમાં બીમાર જ રહેતી, ગુજરી ગઈ, એક હજી જીવે છે, એ પોતાની માં સાથે લઈને આવ્યા હતા. માં સવાર સાંજનું રાંધીને એમને ખવડાવે, ઓલી બંને ભણે. વિચાર કરો, ભણવા માટે ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં રાજસ્થાન. દેશ દેશાટનમાં જવું પડે, વિદ્વાનોનો માંડ સંયોગ મળે. આ બ્રહ્મચારી રાયમલજી જેવા વિદ્વાન થયા, જ્ઞાનાનંદ શ્રાવકાચાર જેમણે લખ્યું છે. ટોડરમલજીના 7 સહવાસ માટે જયપુર ગયા, ખબર પડી કે જયપુર થી ક્યાંક બીજે ગયા, ત્યાં ગયા. ટોડરમલજી ત્યાંથી વળી પાછા નીકળી ગયા હતા. એમ 4 ગામ તો ફર્યા ટોડરમલજીના સત્સંગ માટે, એક વિદ્વાન ના સત્સંગ માટે. એક બીજો વિદ્વાન આજથી 400 વર્ષ પહેલા વાહન ન મળે. અત્યારે તો આંગળાના વેડે કન્ફર્મ ટિકિટ આવી જાય આપણી પાસે, પ્લેન ની અને ટ્રેન ની. બળદગાડા એ નસીબમાં ન હોય. 4 ગામ ફરીને એને ટોડરમલજી નો સંયોગ મેળવ્યા. સત્સંગ માટે, વિદ્વત્તા માટે, જ્ઞાન માટે,
કેટલી હાડમારી કરવી પડતી હતી. હું શું કહું છું સમજાય છે તમને બધાને? સુરત વાળા, રાજકોટ વાળા બધાને ખ્યાલમાં આવે છે? હા, કેટલી હાડમારી કરવી પડતી. એટલે નીર સાગરજી એક વાત કરી, પહેલો તો એવો જમાનો હતો અને હવે બધું વરસતું હોય એમ બોલ્યા. હા, પાને કે લીએ દૂસરી જગહ તો જાને કી આવશ્યકતા નહીં હૈ, લેકિન જહાં ભી તુમ બસે હો, જહાં ભી તુમ રહે રહે હો, વહાં બરસતે હુએ જ્ઞાન કો ભી, બરસતે હુએ જ્ઞાન કો ભી ઝીલને કી યદી તુમમે પ્રસન્નતા નહીં હૈ, ગરજ નહીં હૈ, તો સમજ લેના તુમ જૈસા કોઈ અભાગ્યશાલી નહીં. આજના સ્વાધ્યાયમાં 10 મિનિટ વાત કરીએ, કોઈને કહેજો સાંભળવું હોય તો મોકલીશ તમને. ગઈકાલે પણ 15-20 મિનિટ સુધી વાત કરી. અરે જે મળ્યું છે, જે મળે છે, જે ભાણે પીરસાય છે, જે ભાણે પીરસાય છે એને તો પ્રસન્નતાથી માણો. એમાંય પ્રસન્નતા નથી, એમાંય ગરજની ભાવના નથી. કેટલો મોહનો નશો છે, કેવો મોહનો મહિમા છે. આ માથે ચડીને અજ્ઞાન નાચે છે. તો જે પ્રાપ્ત છે એને તો પ્રેમથી પામો એમ. જે મળે છે, મળે છે, વરસે છે, વરસે છે શબ્દનો પ્રયોગ કર્યો. જો બરસ રહા હૈ ઉસે તો હા અપનાવ, ઉસમે તો નહાવ. ખ્યાલમાં આવે છે? બહુ બહુ હૃદયને લાગી આવ્યું, વાત સાંભળીને લાગી આવ્યું, મને લાગી આવ્યું. આપ સૌનું તો મને નથી ખબર. હા, કેટલીક ચાહના હોવી જોઈએ અંદરમાં, કેટલીક ગરજ હોવી જોઈએ અંદરમાં. હા બેન, પ્રજ્ઞાબેન, કઈક સમજાય છે શું કહું છું? અમારે ત્યાં સ્કૂલ કોલેજમાં એવું થાય, 12માના ધોરણના સ્ટુડન્ટ્સ ને જે છેલ્લા છેલ્લા પીરિયડ હોય ને, 4 વાગે 4:30 વાગે 2 મિનિટ પણ જરીક આગળ પાછળ થાય તો છોકરાઓ કહે, સર અમારું 2 મિનિટ, 2 મિનિટ નો લાભ અમને ન મળ્યો. 2 મિનિટ માટે છોકરાઓ તરસે છે નિશાળના. ને આપણે હા ધનજીભાઈ, કોક વાર આપણે થાકી ગયા હોય, 5 મિનિટ પહેલા આપણે પૂરું કરીએ વિશે કીધું કે હવે તમે વાંચો, 50-60 સ્ટુડન્ટ માંથી 10 તો છોકરાઓ બોલે છે, સર હજી 5 મિનિટની વાર છે. કેટલી અમને ભણવાની તલાવેલી છે. આ હોય છે ગરજ પામવાની. એટલે મેં જે આમાં જે પોઈન્ટ જે લીધો છે ને સત્તા સ્વરૂપમાં, એ ઓલો વિષય છે કે નરકના નારકીઓ તો પીડામાં દુખી છે, મારવામાં કાટવામાં જ નવરા નથી થતા. તિર્યંચના તો શું કરીએ, શ્વાસના 18મા ભાગમાં જન્મ અને મરણ નિગોદિયા જીવો, અને આ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અસંગની 5 ઇન્દ્રિય એમની પાસે તો વિચારવા માટે મન જ નથી. અને જેમની પાસે વિચારવા માટે મન છે એ ક્રૂર પશુ થઈને બેઠા છે. શું કીધું? હા, કબ હું 5 ઇન્દ્રિય પશુ ભયો. સમજાય છે? ક્યારેક તો મન વગરના પશુ થયા, સબલની કરી ખાયો અતિ દીન. ક્યારેક તો 5 ઇન્દ્રિય પશુ થયા, શક્તિશાળી બન્યા તો નિરીહ પશુને મારી નાખ્યા, ખાધા. એટલે મન નહોતું વિચારી શકતા, વિચારી નહોતા શકતા. અને મન છે તો મારવાનો વિચાર આવે છે, કાટવાનો વિચાર આવે છે. પશુની કથા. દેવો તો વિષય ભોગોમાં જ મસ્ત છે, જાહો જલાલીમાં. હા, વિષયાસક્ત. મને યાદ નથી આપ સૌને ખ્યાલ છે કે નહીં, કોરોના કાળ પહેલાની વાત કરું છું,
आज थी अढ़ी त्रण वर्ष पहला आत्मानुशासन में एक श्लोक आयो थो, विषयांध कामांध मोहांध क्रोधांध। त्रण दिवस अहिया स्वाध्याय एना लीधेला, आंधळा ना बधा जुदा जुदा प्रकारो, कोई विषय मां आंधळा छे, कोई कषाय मां आंधळा छे। मैं एमां एमे कीधो तो, कोई तो क्षयोपशम ज्ञाने अभिमान ना रवाडे चढ़ेला ज्ञानांध छे। संभळाय छे कि नहीं बधाय ने? बरोबर। हा, कोई तो विषयांध छे, कोई कषाय आंध छे, कोई मोहांध छे। आंखे आंधळा तो बहु ओछा छे। શું કીધું? આંખના આંધળા તો બહુ ઓછા છે, આંખ હોવા છતાં પણ અંધાપો છે વિષયાંધ, સંયોગ હોવા છતાં સુવિધા હોવા છતાં પણ જ્ઞાનાંધ। જૈન કુળ જીનવાણી દેવગુરુ ધર્મ આદિકનો યોગ મળેલ હોવા છતાં પણ મોહાંધ। મોહાંધ શબ્દ કીધું આત્માનુશાસનમાં છે, સહેજે હાથ વગે જ છે પણ હું અત્યારે નહીં નથી કાઢતો, ખ્યાલમાં આવ્યું? પશુ, નારકી અને દેવ ત્રણેયને કાઢી નાખ્યા, પછી હવે વાત કરે છે મનુષ્યમાં। હવે ત્યાંથી ફરીથી વાત મેં ચાલુ કરું છું, કદાચ ગઈકાલે કોઈનું ધ્યાન ગયું હોય ન ગયું હોય। બે ત્રણ ચહેરા રોજ નવા દેખાતા હોય, રોજ બે ત્રણ આથમતા હોય, રોજ બે ત્રણ નવા ઉગમણે હોય, બે ત્રણ ઉગમણે હોય, બે ત્રણ આથમણે હોય, ઉગમણે ઓછા હોય, આથમણે જાજા હોય। હા છે ભાઈ, પંચમ કાળ છે ને, પડતો કાળ છે, એમાં કોઈનો કઈ દોષ નથી કાકા, કોઈનો કઈ દોષ નથી। જગ મે નાના જીવ વિચરતે હૈ, અપની અપની મરજી જીતે હૈ। આહા, કેટલો સમાધાન! અપની અપની મરજી જીતે હૈ, દિવ્ય ધ્વનિ ભી કિસે સુહાતી હૈ। સમાધાન, સમાધાન, સમાધાન! દિવ્ય ધ્વનિ ભી કિસે સુહાતી હૈ, સ્વયં જાગરણ હો તબ ભાતી હૈ। શું કીધું? સ્વયં જાગરણ હો તબ ભાતી હૈ, સ્વયં અપની જાગૃતિ હો તો ભાયગી, નહીં તો કાં સે ભાયગી? સરિતા દેવી, સમજમાં આયા કે નહીં? જગ મે નાના જીવ વિચરતે હૈ, અપની અપની મરજી જીતે હૈ, દિવ્ય ધ્વનિ ભી કિસે સુહાતી હૈ, સ્વયં જાગરણ હો તબ ભાતી હૈ। તીર્થંકર સમજાયા, આદિનાથે સમજાયા ને, મારી જી બોરાયા, મારી જી તો પાગલ હો ગયા, હા, મારી જી બોરાયા। આગળ પંક્તિ બહુ સરસ છે, કોઈ કોઈને કેમ સાંભળે, એમ એમ પંક્તિ છે, કોઈ, હા એમ જો આમાં નીકળે તો હું કોશિશ કરું છું તમને, બહુ બહુ સરસ। કોણ કોનું સાંભળે, એવું બહુ સરસ પંક્તિ છે, કોણ કોને સાંભળે, કોણ કોનો નોરો છે એમ, હા આવું છે ભાઈ। ટૂંકમાં મનુષ્ય ગતિમાં આ તત્વની દુર્લભતા,
चलो एनो आनंद ज लेशु क्यारेक आपणे पूरेपूरा भजन नो ज आनंद लेशु आमां हृदय ना कबाट खुली जाए। समझाने से समझन आती है, स्वयं समझने से समझ में आती है। ओ सरस पंक्ति छे, बहु सरस पंक्ति छे। एवं भाई मने आजे सवार ना गुरुदेवश्रीना प्रवचन में मने तो बपोरे आ बधु मैं आज नु सवार नु स्वाध्याय वांचु फरी थी शब्दे शब्द आज नु सवार नु तो मने एम लाग्यु आ व्याख्यान आपणे सांभळ्युं छे। खरेखर हूँ तमने कहूँ जिनवाणी जी मारी मने एवा फील थया कि खरेखर आपणे आ सांभळ्युं छे प्रवचन। मने तो सैकड़ो विषय बिंदुओ देखाड़ा नवा। હું એમાંનો એક સ્લાઇડ બનાવ્યો છે, જો હું તમને બતાવું છું, બહુ સરસ છે, તમે જોજો એમાં ગુરુદેવ શું કહેવા માંગે છે। જો બિલકુલ વેરી સાંજે જ 5-1 વાગે જ મેં આ બનાવ્યું છે, જો અરે ટાણા ટાણા, શું બોલ્યા ગુરુદેવ, ટાણા ટાણા, એટલે અવસર મળેલ છે। આ લીટી ખબર છે ક્યાં છે, આમાં છે, બહુ સરસ, 246 માં પાને છે, આ પ્રવચનના પુસ્તકમાં નીચે છે 46, 246। અરે ટાણા ટાણા, જ્યારે ઇન્દ્રિયોમાં રોગ વધે નહીં, આહા હા હા, જો શું કહે છે, હા, જબ ઇન્દ્રિયો મે રોગ બઢે નહીં, કેને કા મતલબ, કાન જબ તક સુન રહે હૈ તબ તક, કાન કી સુનને કી શક્તિ હીન હો જાય ઉસસે પહેલે, જ્યારે ઇન્દ્રિયોમાં રોગ વધે નહીં, ઇન્દ્રિયો હાનિ પામે નહીં, વૃદ્ધાવસ્થા થાય નહીં, ત્યાં સુધી કરી લે નહીં તર પછી નહીં થાય। સમજાણું કાય, આ 246 માં પાને છે, નીચે છે ને, મળ્યું ને, કેવું સરસ છે જો, અરે ટાણા ટાણા ટાણા, જ્યારે ઇન્દ્રિયોમાં રોગ વધે નહીં, હા, આંખે ઝાકપ નહીં આવે, હા, કાને સાંભળવાની શક્તિ હીન ન થાય, રોગ છે ને બધા સાંભળવાનું ઓછું, એટલે રોગ વધ્યું। હા, ગુરુદેવશ્રી કીધું તો આજે સાંભળે બહુ ઘણા ઘણા, હા, કાને ઘણી બહેરાશ, એમ બોલ્યા હતા કે નહીં, કાને ઘણી બહેરાશ, સાંભળે કઈક સમજે કઈક, એવું બોલ્યા, સાંભળે કઈક અને સમજે કઈક, કાલે કહેતા હતા પેટમાં બહુ દુખે છે, બોલો, રોગ વધે નહીં, ઇન્દ્રિયો હાનિ પામે નહીં, આહા હા હા, વૃદ્ધાવસ્થા થાય નહીં। તો મને વિચાર આવ્યા, રોગ વધી જાય ઇન્દ્રિયોમાં અને ઇન્દ્રિયો હાનિ પામે, એનું નામ તો ઘડપણ છે, બીજી ઘડપણ કઈ બાકી રહી, હા, વૃદ્ધાવસ્થા થાય નહીં ત્યાં સુધી કરી લે ભાઈ, નહીતર પછી નહીં થાય। કેટલી અલૌકિક વાત છે, હા, હું ખરેખર તમને કહું ને, મને આ ગુરુદેવશ્રીના પ્રવચનો તો જ્યુસ બનાવીને પી જવાનું મન થાય, આ જ્યુસ બનાવીને પી જવાનું, જો મેડિકલ સાયન્સ વાળાની કોકની સલાહ લેશું આપણે, કેમ કે એવી મિક્સર બિક્સર બનાવી હોય તો અમદાવાદ થી લઈ આવે, હા, તો આપણે પી જઈએ, બહુ મને એક એક શબ્દનો મહિમા આવે। એ બીજી વાત સવારે કરી રહી આપણે, પણ બહુ સરસ છે, એમાં જ છે પાનામાં, જોયું કે નીચે સાવ નીચે છેલ્લી, બીજા કામ આડે નોરો નથી, સાંભળજો તમારે કોઈ બધા, બહુ સરસ છે, કોઈ પાસે છે શાસ્ત્ર તમારી પાસે? અરે તમે અહીંયા મંદિરે સ્વાધ્યાય માટે આવો છો, હા, તો ઘરે શાસ્ત્ર લઈ જવાય, સવારે શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવો તો શાસ્ત્ર લઈને આવાય, કેવું આમ શાસ્ત્ર વગરનું જીવન જીવન છે, જવાબદારી એ લઈ જઈએ તો લઈ અવાય, અને સાથે લઈ જવાની પણ થોડી તસ્દી લેવી જોઈએ, જીનવાણી સાથે લઈ જાઓ છો એટલે સાક્ષાત મોક્ષ માર્ગ ભેગું લઈ જાઓ છો, એ કઈ એટલો વજન નહીં થાય, રેકડી પરના 5 કિલો કેરી લઈ જાઓ કે નહીં ઘરે, એ કા લઈ જાઓ, એ રાજુભાઈ તમને કહું છું, મંદિર ની અમે રેકડી મળે અને એવા મફતમાં કેરી આપતા હોય, મફતમાં લઈને ન જઈએ આપણે,
ચિનવાણી સાથે હોવી જોઈએ ને. અને હું તો ખાસ આગ્રહ રાખું છું, સવારના સ્વાધ્યાયના પ્રવચનની વાત હું કરીશ 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 અને કરીશ જ રાત્રે. તમારે શાસ્ત્રો રાખો હોય તો ભલે, ન રાખો હોય તો ભલે, રાખો તો માલામાલ, નહીં તો પછી જે છે એ છે. હા ગુરુદેવ જો શું બોલે છે, નવરો નથી બીજા કામ કેટલા પાપના. જો મળ્યું ધનજીભાઈ તમને, હા સાવની છે, બીજા કામ કેટલા પાપના, આત્માને દુઃખમાં રઝળવાના રસ્તા ઘણા. વાહ શું બોલ્યા, આત્માને દુઃખમાં રઝળવાના રસ્તા ઘણા. અરે ભગવાન શું કરે, આમ હલોહલ પડ્યું છે શરીર જુઓ ને, ડોક્ટર મોટા ઉતાર્યા, પૈસા વાળા માણસ એટલે ઉતારવું તો જોઈએ ને, પૈસા વાળા હોય એટલે ઉતારવું તો જોઈએ ને, હા એમાં શું કઈ થાય નહીં. પછી ઓલા મોહનભાઈ ગિયાની બધી વાત, હા પ્રભુલાલ ભાઈ મહારાજ ને પગે લાગો. જો ઓલો મોહનભાઈ કહે છે, પ્રભુલાલ ભાઈ મહારાજ ને પગે લાગો, પગે લાગો. આમ બોલતા હતા હળવે હળવે, ઓ કીધું આ ઢોસા ને ભાવ છે બિચારાને. જો ગુરુદેવ શું બોલે છે, આ ઢોસા ને ભાવ છે બિચારા ને, એટલો વાત કરે ઓલા ને તો કાંઈ. ચંદુભાઈ તો રાડે રાડ પાડતા હતા, હજી તો કઈ નહોતું થયું ભાઈ. આમ કરીને એ વખતે જવાબ એટલે પગે લાગ્યો, એટલે એ સિવાય કઈ નહીં. ચેષ્ટા અને આંખમાં આંસુ, આંખમાંથી આંસુ પડી ગયું મહારાજ ના દર્શન. એક વાર આંસુ આવી જાય અને ચાર વાર હાથ ઉપાડી. બોલો આ કેવી દયનીય દશા. અને ઉંમર ખબર કેવડી, 60-65 વર્ષની ઉંમર. આ સ્થિતિમાં એક બીજી વાત બહુ સરસ આવી હતી આજે, શરીર બગડ્યું તો જ્ઞાન બગડ્યું. અમુક શું બોલ્યા ગુરુદેવ કહે છે કે નહીં, જ્ઞાન બગડ્યું એ પોતાને કારણે બગડ્યું છે, શરીર બગડ્યું છે માટે નહીં. આ તત્વ ચિંતન છે. હું શું કહું છું, આ શાસ્ત્ર સ્વાધ્યાય આ ચિંતનની દુર્લભતા છે, આ ઇસ ચિંતન કી દુર્લભતા હૈ. એસા ચિંતન હમે કભી સુનને નહીં મિલતા હૈ. સમજાય છે બધાને? તો મનુષ્ય ભાવમાં ફરી ફરીથી પૂછું છું, સ્ક્રીન ઉપર હું ગ્રંથ મૂકું એ પહેલા પૂછું છું, મનુષ્ય ભાવની દુર્લભતાની વાત નથી ચાલતી અહીંયા. ફરીથી બોલું છું, કાન ખોલીને સાંભળજો, મનુષ્ય ભાવની દુર્લભતાની વાત ચાલતી નથી. મનુષ્ય ભાવમાં શાસ્ત્ર સ્વાધ્યાય સત્સંગ આદિની તત્વની તત્વની ભાવનાની દુર્લભતાની વાત ચાલે છે. ફરીથી પૂછું છું, સમજાય છે? જૈન કુળ મળવું દુર્લભ છે એમ વાત નથી આવતી. જૈન કુળ મળ્યા બાદ પણ ક્રિયાકાંડોમાં ન અટકતા. શું કીધું? જૈન કુળ મળ્યા બાદ પણ પોહા સમય જાત્રા કર્મ દહન વિધાન દયાદાન પૂજા પાઠ આ ક્રિયાકાંડોમાં ન અટકતા તત્વની દ્રષ્ટિ થવી, એ રિયલ સ્વાધ્યાય છે. શું છે? મોક્ષ કલ્યાણકમાં શું હોય બતાવો, સોરી મોક્ષ કલ્યાણક નહીં, જ્ઞાન કલ્યાણકમાં. પાંચ કલ્યાણકો હોય ને, પાંચ કલ્યાણકો તીર્થંકર ના. હા સમજો, આજે અહીંયા સિમંદર ભગવાન હાજરા હાજર વિદ્યમાન છે એમ સમજો. સિમંદર ભગવાન અહીંયા રાજકોટમાં વિદ્યમાન છે એમ સમજો. અને એના ત્રણ કલ્યાણકો થઈ ગયા, ગર્ભ જન્મ અને દીક્ષા, ત્રણ કલ્યાણકો થઈ ગયા. ચોથો કલ્યાણક કયો? જ્ઞાન કલ્યાણક. તો જ્ઞાન કલ્યાણકમાં શું હોય મને બતાવ. જો એનો જવાબ આવડતો હોય તો સમજી લેજો કે આપણને પંચ કલ્યાણકોનું સ્વરૂપ ખ્યાલમાં છે. બોલો કોણ બોલશે, આંગળી ઊંચી કરજો. જ્ઞાન કલ્યાણકમાં શું હોય, બસ એટલું જ મારે બીજું કઈ નહીં પૂછવાનું. અને કોઈ લાંબો જવાબ છે નહીં, ટેન્શન લેતા નહીં.
अरे ज्ञान कल्याण एटले शुं होय? समोसर नीरज ना होय, भगवान नी वाणी खरे। तो भगवान नी जे वाणी खरे એમાં શું એવું ખરે? તમે જાત્રા કરો બાવન ગામની, મોક્ષે વયા જશો? તમે 8 ઉપવાસ કરો, 25 પોષા કરો, વર્ષી વર્ષી તપ કરો, બતાવો, વર્ષી તપ કરો, મોક્ષે વયા જશો, એવું બધું આવે? શું આવે એમાં? આત્મા પરમાત્માની વાત નહીં આવે, ભેદ જ્ઞાનની વાત નહીં આવે, રત્નત્રયની વાત નહીં આવે। ખ્યાલમાં આવ્યું? ज्ञान कल्याणक ज्ञान कल्याणक विभावना है, विभावना एटले विशेष रहस्य। हवे सत्ता स्वरूप में शुं समझावे छे ई वांचीए, एक एक पंक्ति ध्यान थी समझो बधाय, जराय उपयोग हल हल करता नहीं, बहु एकाग्रता साथे आ वात ने सांभळजो। जो अहीं थी हूँ बात शुरू करूँ छु, जो आ पाना ऊपर आ शुरुआत करी थी, झड़पथी वाँचू छु पछी व्याख्या करशो। इस जीव को सुख इष्ट है, वह सुख सर्व कर्मों के नाश से प्राप्त होता है, जोर से प्रकट नहीं होता, बड़ जोर रीति नहीं। कर्मों का नाश चारित्र से होता है। त्रीजो दिवस हाले छे आपणो, त्रीजी वक्त वाँचू छु, हवे तो मोड़े थई गयो। कर्मों का नाश चारित्र से होता है, और वह चारित्र प्रथम सम्यक्त्व अतिचार रहित हो, प्रथम सम्यक्त्व उपशम सम्यक्त्व अतिचार रहित हो, तथा चारों अनियोगों के द्वारा मोक्ष मार्ग में प्रयोजनभूत वस्तु का संशय विपर्य और अनद्यवसाय आदि रहित। तो प्रयोजनभूत वस्तु कई? आत्मा, छद्रव्य, सात तत्व, भेद ज्ञान, देव गुरु अने धर्म, निमित्त उपादान, क्रमबद्ध पर्याय, कारण शुद्ध पर्याय, तत्व अतत्व, आ बधा प्रयोजनभूत तत्व छे। प्रयोजनभूत वस्तु का संशय विपर्य और अनद्यवसाय आदि रहित यथार्थ ज्ञान हो तब होता है, तब प्रमाद मद आदि सब दूर हो जाते हैं, और शास्त्रों का जो त्यारे शास्त्रों नु श्रवण धारण विचारणा आमनाय अनुप्रेक्षा सहित अभ्यास करता है जीव, इसलिए सर्व कल्याण का मूल कारण एक आगम का यथार्थ अभ्यास है। आपने पहलो दिवस स्वाध्याय लीधो तो याद छे। हवे एना पछीनो बीजो पॉइंट, इस संसार वन में लांबी टूर, इस संसार वन में परिभ्रमण अनादि काल से है, इसलिए जीवन में शास्त्राभ्यास का अवसर मिलना महान दुर्लभ है। आजकल ना मोटा मोटा हाईवे ऊपर जाइए, आज थी 50 वर्ष पहला केवु हतो, मोटा मोटा वड़ना झाड़वा, अने हवे ना हाईवे ऊपर तमे निकलो तो माइलो सुधी कोई एक झाड़वो नहीं मळे। घटाटोप लीमड़ावानो जमानो हतो, हवे छायडा वाला झाड़ ज नथी। छायडो क्या थयो? आ पंचम काल ना रस्ताओ, गजब गजब नी वात छे। हाँ, एम अहींया कहे छे, संसार वन में परिभ्रमण अनादि काल से है, इसलिए जीवन में शास्त्राभ्यास का अवसर मिलना दुर्लभ है, ना किंतु महान दुर्लभ है, क्योंकि अरे कारण खबर क्या थी शुरू कर से? एकेंद्री थी शुरू कर से, क्योंकि संसार में बहुत काल तो एकेंद्री पर्याय में व्यतीत होता है, काल अनंत निगोद मजार, बरोबर, वहां एक केवल एक स्पर्शन इंद्री का ही किंचित ज्ञान है, एक इंद्री नी बात पती है, तथा दो इंद्री आदि असैनी, असैनी એટલે असंगनी, मन विनाना, पंचेंद्रिय पर्यंत को, बे इंद्री, त्रण इंद्री, चार इंद्री अने असंगनी पंचेंद्री सुधी तो विचार करने की शक्ति ही नहीं, क्योंकि मन ज नथी, सारा नरसानो एमनी पासे विचार करवानी शक्ति नथी।
तथा नरक गति में हवे नरक गति नी बात सीधी तिर्यज गति पति गई नरक गति में शास्त्राभ्यास करने का समय ही नहीं है। आमाथी एक बीजो अर्थ काढ़ू जेना जीवन में शास्त्राभ्यास माटे समय ज नथी आ नरक गति ना जीवो मा अने आवा जीवो ना उदय मा कोई फेर नथी क्योंकि नरक गति माना जीवो ने पन समय नथी मळतो अहीं अने अहीं मरवा फुर्सत नथी त्या मरवा माथी फुर्सत नथी नरक गति मा मरवामांथी फुर्सत नथी अने अहींया मरवानी फुर्सत नथी मनुष्य गतिमा त्या लड़वामांथी नवरा नथा था अहींया अटकवामांथी नवरा अहींया अटकवाना स्थान घणा त्या लड़वाना निमित्तो घणा नरकमां केवो केवो गजब छे बधुं हा नरक गति में शास्त्राभ्यास करने का समय ही नहीं है। बोलो समय ज नथी तिल तिल करे देह के खंड असुर भिड़ावे दुष्ट प्रचंड भूख तरस नाना प्रकार की व्याधि किसी जीव को पूर्व वासना से पूर्व संस्कार अंतरंग में हो तो कदाचित हो बेगति थी त्रियंचन नरक हवे देव तथा देवगति में नीच जाति के देव है लोनवासी गंतरवासी उन्हें जो विषय सामग्री मिली है उसी में वे अत्यंत आसक्त जो नीच गति ना जीवो ना लक्षण जे संयोग मळ्या ई संयोग मां रचा पचा रहे आमाथी पण शीखवा जेवु छे हा केवी हीन जाति ना देवो छे ने कदी संयोगो भोगव्या ज नथी एवा भावे मां रचा पचा रहे छे उन्हें तो धर्म वासना ही उत्पन्न नहीं होती उन्हें तो धर्म वासना ही उत्पन्न नहीं होती और जो उच्च पदवी वाले देव हैं ऊंचा देव हो उन्हें धर्म वासना उत्पन्न होती है ये थाय तो थाय कहे कंपल्सरी बधाई ने नहीं विशेष रूप से हवे मनुष्य नी बात पण आ त्रण गति नी जे बात करी ने पांच लीटी मां छ लीटी मां मनुष्य एक गति नी बात पांच छह लीटी में कर सके क्योंकि आमा अटकवाना रास्ता जाजा छे विशेष रूप से मनुष्यादि पर्याय में धर्म साधन की योग्यता से ही ऐसे पद की प्राप्ति होती है तथा मनुष्य पर्याय में अनेक जीव तो लब्ध पर्याप्तक हैं उनकी आयु श्वास के 18वां भाग मात्र है इसलिए वे जीव तो पर्याप्ति पूर्ण नहीं करते आहार शरीर इंद्रिय पर्याप्तियों पूरी तथा पैलाश मरी जाए और कदाचित अल्प आयु हो अबे हेलो छह पर्याप्ति पूरी थी गई अबे बीजो स्टेज अल्प आयु हो तो गर्भ में या बाल्यावस्था में ही नानी उम्र में मरण ने पामे हवे दीर्घायु वाला नहीं त्रीजी ना तथा दीर्घायु हो लंबू लंबू आयुष हो तो शूद्र आदि नीच कुल में उत्पन्न होते छे करुणता मनुष्य गति नी करुणता जो या कुदेवो नी मान्यता हो नीच कुल एटले कुदेवो नी मान्यता हो कुधर्म नी मान्यता हो क्रियाकांड भरमार हो कर्त्रा कर्ता बुद्धि ना कीड़ा खदबदता हो ईश्वर नी मर्जी भगवान नी मर्जी अने ई तो छे ऊपर बैठो हा ई जे दे ई आपणे स्वीकारवानो रह्यो आवी मान्यता वाला नीच कुल में उत्पन्न होते लांबु आयुष जो 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 गजब नी बात लांबु आयुष अने मोह नी गहलता एटली जाने के ओला मोह मिथ्यात्वना पोषण माटे ज लांबु आयुष मळ्यो होय जो जो हजी हजी शास्त्र स्वाध्याय नी दुर्लभता नी वात आवशे आगळ और उच्च पुल भी मिल जाए जो आ रेड सिग्नल से अपना मन उच्च पुल मिल्यू छे कि नहीं अपन जैन पुल मिल्यू छे कि नहीं पर अटकवाना रस्ता काय ओछा नथी न होय तो आपणे गोती काढीए छे जो एनी नोंध जोवामां उच्च पुल भी मिल जाए तो इंद्रियों की परिपूर्णता आहा बोलो
इंद्रियोनी परिपूर्णता या शरीर की निरोगता मिलना दुर्लभ है, और उससे अच्छे नगर आदि उत्पन्न होना, नगर आदि में उत्पन्न होना, सुविधा संपन्न नगर वगैरह मां, शहर वगैरह मां दुर्लभ, जन्म लेवू ये महा दुर्लभ। तो गामडा माने पैदा थया, गामडा माने गामडा मां जिंदगी पूरी थई, दुर्लभ है। वहां भी धर्म की वासना का होना महा दुर्लभ। बोलो, नगर आदि में जन्म थाय जो जो बिल्कुल अपना रंगीला राजकोट ऊपर केतलो फिट बेसे छे आ वात। राजकोट जेवा रंगीला शहर में पैदा थयो, अटकवाना रस्ता ओछा छे, फरवाना स्थल ओछा छे, भमवाना स्थल ओछा छे, होटलो कई ओछा छे, नखो खोदी नथी चरणा योगनी, खान पान ना विवेकनी, रही सही थोड़ी घणी ई रेकड़ीओ पतावी नाखी, अरे आ लीमड़ा चौक में आज थी 10 वर्ष पहले एक रेकड़ी वालो ना मळे, अत्यारे 25 थी 50 हशे रेकड़ीओ। केटली आहार संज्ञा, कोई शेरी एवी बाकी नथी कि ज्यां रेकड़ी वाला उभा न होय, अरे बधु अभक्ष भक्षण होय। एमां एटले केवानो अर्थ एवो छे, शहर मां उत्पन्न तो थाय थता પણ એને ધર્મની વાસના, ધર્મની રુચિ હોના મહા દુર્લભ કીધું તું, આમાં કહે છે મહા દુર્લભ। તથા હવે જો હજી હજી આગળ જો, તથા વહાં ભી સચ્ચે દેવ શાસ્ત્રુ કા સત સમાગમ મિલના મહા દુર્લભ। જો 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 આ શું કીધું, ક્યાં ક્યાંથી મનુષ્ય ગતિમાં પણ કેટલા પડખા। હા ગંજીભાઈ, આપણો બહુ આવો ભાગ્ય છે અહીં સુધી આવ્યા, પણ અહીં સુધી આવ્યા તો આમાં અટકવાના રસ્તા કઈ ઓછા નથી। જો એ વાત, તથા વહાં ભી સચ્ચે દેવ શાસ્ત્રુ કા સત સમાગમ મિલના આ મતલબ, ચલો મળી ગયો અહીએ, ઓકે, ગુરુદેવશ્રી ની વાણી મળે, આચાર્ય કુંદ કુંદેવ ની વાણી મળે, આ તત્વ સાંભળવા મળે। વહાં ભી જો જો હવે 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 રેડ સિગ્નલ, वहां भी पूजा दान शील संयम आदि व्यवहार धर्म की वासना, कोई क्रिया जड़ या व्यवहार धर्म की वासना तो कदाचित उत्पन्न हो सकती है। जो ओके कीधु पूजा में रोज आओ तो रोज पूजा में आवे, ओके कीधु कि एकासन करो तो रोज एकासन कर से, ओके कीधु कि हलो जात्रा में एवो रखड़ी आयो हो, हवे छे ने તમારે સૌથી પહેલા મારું નામ લખી જ લેવાનું। શું કીધું, તમારી હારે છે ને યાત્રા કરવામાં બહુ મજા આવે છે, સૌથી પહેલા આમાં અમને પૂછવાનું જ નહીં નામ તમારે, ગામને શું લાગે, ઓહો કેવડો મોટો ધર્માત્મા। તો વ્યવહારની વ્યાસ, વ્યવહાર ધર્મની વાસના કદાચિત ઉત્પન્ન થઈ જાય, પરંતુ જિસસે અનાદિ મિથ્યાત્વ રોગ નાશ હો। જો પરંતુ આવ્યું ને, પરંતુ યથાર્થ શ્રદ્ધા, પરંતુ જિસસે અનાદિ મિથ્યાત્વ રોગ નાશ હો, એસે નિમિત્ત કા મિલના ઉત્તરોત્તર મહાદુર્લભ। ઉત્તરોત્તર મહાદુર્લભ જાનકર ઇસ નિકૃષ્ટ કાલ મે जिन धर्म का यथार्थ श्रद्धा नादि होना तो कठिन ही है। क्या ले गया, हाँ छे ने गजब नी बात। परंतु हवे जो, परंतु कठिन ही है, ध्यान सुधी आयो, परंतु तत्व निर्णय रूप धर्म है। धर्म केवो छे, तत्व निर्णय रूप, क्रियाकांड रूप धर्म नहीं, तत्व निर्णय रूप धर्म है। वह बाल वृद्ध रोगी निरोगी धनी निर्धन सुक्षेत्री कुक्षेत्री इत्यादि सर्व अवस्था में होने योग्य है। अपवित्र पवित्रो वा सुस्थितो दुस्थितो पिवा बदे थाय एवं छे। पंच नमस्कार सर्व पापे ब्रह्मचर्य, इसलिए जो पुरुष अपने हित के इच्छुक हैं उनको सर्वप्रथम ही तत्व निर्णय रूप कार्य करना योग्य है।
શું સાંભળ્યું બધાએ? હા, એની ગંભીરતા સમજાણી બધાને? હા, મનુષ્ય ભાવના પડખા ખ્યાલમાં આવ્યા છે કે નહીં? અલૌકિક વાત. એટલે મેં આ વાત અધૂરી મૂકી હતી અને આજે મેં પહેલેથી વળી પાછી લીધી. અત્યાર સુધી આ શાસ્ત્ર ચાલુ કર્યા બાદ મેં સેંકડો વાર આ પ્રકરણને મેં માણી ચુક્યો છું. સેંકડો વાર મગજમાં તો ઘૂસવું જોઈએ ને. હા, ક્યાં પશુ ગતિ નિગોદાદી, ક્યાં નરક ગતિ, ક્યાં દેવ ગતિ, ત્રણેયને કાઢી નાખ્યા. મનુષ્ય ગતિ પછી એમાં પણ બધા સ્ટેપ બાય સ્ટેપ દુર્લભતા. આપણને આવું જૈન કુળ મળ્યું. હા, મનુષ્ય ભાવ મળ્યો એમાં મલકોમાં જૈન કુળ મળ્યું. એમાં મલકોમાં ક્યાં કહા? મનુષ્ય ભાવ મિલા ઇસમે જ્યાદા પુલકિત હોને કી આવશ્યકતા નહીં હૈ. જૈન કુલ મિલા ઇસકા ગૌરવ લો, લેકિન જૈન કુલ ભર મિલા ઇસકા ગૌરવ મત લો. જૈન કુલ મે દયા દાન સંયમ વ્રત વગેરે કિતને ભાતે હૈ ઇસકા ગૌરવ લો, લેકિન અબ ઉસકા ભી ગૌરવ મત લો, ક્યોંકિ વો ભી વ્યવહાર ધર્મ હૈ, વો ભી પરાશ્રિત ધર્મ હૈ, વો ભી પુણ્ય કે પરિણામ હૈ. અરે પુણ્ય કે પરિણામો સે ભી પાર યથાર્થ તત્વ દ્રષ્ટિ, યથાર્થ તત્વ અભ્યાસ, યથાર્થ તત્વ જ્ઞાન, ઉસ આગમ અભ્યાસ કી, ઉસ સ્વાધ્યાય કી મહા 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 દુર્લભતા. અને એવી દુર્લભ વસ્તુ જો એને હાથ આવી ગઈ, તત્વ વગર એને સુહાવે નહીં, સ્વાધ્યાય વગર એને સુહાવે નહીં, ચિંતન વગર એને સુહાવે નહીં, તત્વની દ્રષ્ટિ વિના એને ચૈન નહીં પડે, સમજી લેવાનો એના જાજા ભાવ હોય નહીં. કેમ કે કેવળી એના જાજા ભાવ જોયા જ. આવો આ અદભુત વિષય છે. હા, બીજી બધી ખટપટ નટખટ. હા, એ બધા મૂકીને ચતારિ શરણમ પવજામિ. અંદરમાં લીન થઈ જવાનું, ઓલા ચાર માંથી નીકળી જવાનું. સિદ્ધે શરણમ પવજામિ, અરહંતે શરણમ સાંભળજો બહુ ગજબનો વિચાર આવે છે સુનના ધ્યાન સે સુનના બહુ બઢિયા વાત કહે રહા હું સબ છોડ કરકે ચાર કે શરણ મે આના ભી એક કો પકડના. અરહંતે શરણમ પવજા, તીર્થંકર ભગવાન, અરહંત ભગવાન ના શરણે આવું. હવે એ સાંભળ્યા જ નહીં કરું, સુનતે મત રહેના સમો શરણ મે, વહાં સે ઉઠ કરકે કહાં જાના? સિદ્ધે શરણમ પવજામિ. અને સિદ્ધો પછી શું કહે? ઉભો થા, મારી પાસે નહીં ઉભો રહે, તું જા તારી સાધનામાં જા, ત્યારે પછી બોલવાનો. સાહુ શરણમ પવજા, અને સાધુ કે મારી પાસે નહીં આવ, તું તારા ધર્મમાં જા. કેવલી પંડતમ ધમ્મમ શરણમ પવજા, પછી શું આવે? પછી પૂરું. અરે બોલો, તમને પૂછું છું બધાને, કેવલી પંડતમ ધમ્મમ શરણમ પવજામિ, પછી શું આવે એ પૂછો છો? કઈ નહીં આવે, સ્વરૂપમાં લીન રહેવાનું હોય. પેલા ચાર ના શરણે ગયા, ઓલાએ મોકલ્યા અનંત પાસે, અનંત પાસે ગયા, ઉભા રહ્યા, ભગવાન 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 ભગવાન, જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો. ફિર ઉન્હોને ક્યાં કહા? ભાઈ સાહેબ, તુમ હમારે પાસ મત આવો, તુમ સિદ્ધો કે પાસ જાઓ. હમ ગયે સિદ્ધો કે પાસ, સિદ્ધ ભગવાન બોલે હમારે પાસ ક્યો આયે હો, તુમ જાઓ સાધુ કે પાસ, આચાર્ય ઉપાધ્યાય કે પાસ, ઉનકે પાસ ગયે. બોલે હમારે પાસ મત આવો, તુમ અપને ધર્મ મે ચલે જાઓ.
केवली पंडतम दम्मम शरणम भवज्जामि आ महा दुर्लभता छे। समझाय छे? विचारो विचार कर विचार तो पा। आजे आपणे शास्त्र स्वाध्यायनी शास्त्राभ्यासनी अपूर्व दुर्लभतानी वात करी छे। चिंतन करजो, मनन करजो, खूब खूब मानवा जेवी आ वस्तु छे। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जपो दिन रैन जो तेरी शरणा गहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोका लोक सुवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत